निकाले अपना प्रभु परमेश्वर स्थान गाइए। આચરી બતાવ્યું અમે પણ અમારે ભોગે એમનું ભલું કરીએ। ઈસુ અમારા મુક્તિદાદા છે એવો સૌની આગળ મોઢેથી એકરાર કરીએ અને સાથે સાથે એમનો ક્રૂસ ઉપાડી ધીરેથી એમની પાછળ પાછળ ચાલીએ। આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, તેવો તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર જે સર્વના જીવન દાદા છે। ઈશ્વરના કિનારો ભોગવો પડશે જેના પાપનો કોઈ હિસાબ રાખે, તારો પાડોશી ઝીણો કરે તું માફ કરો, જો તું પ્રાર્થના કરી ત્યારે તારા પાપો માફ કરવામાં આવશે। કોઈ માણસ તો બીજા ઉપર હાર રાખતો હોય તો તે ઈશ્વર પાસે પ્રેમની આશા રાખી શકે, જો તેને પોતાના મોડિયા પર દયા નથી તો તે પોતાના પાપો માટે દયાની યાત્રા કેવી રીતે કરી શકે। કોઈ માટીનો માનવી છે ને મૃત્યુ તો હોય તો કોણ એને સમાપ્ત કરશે। આખરી વેળાનો વિચાર કર કે ક્રોધનો ત્યાગ કર, મરણ અને વિનાશનો ખ્યાલ રાખીને આજ્ઞાનું પાલન કર, ઈશ્વરની આજ્ઞાઓને સંભાળીને તારા માનવનો દોષ રાખીશ નહીં, પરમ પ્રભુના કરારને યાદ કરીને એની વિરોધે ગુજર કરશે આ પ્રભુ માની। સંતમાતીના શુભ સંદેશમાંથી પાઠ પિતરે આવીને પૂછ્યું, પ્રભુ મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી, સાત વાર? ઈસુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે સાત વાર નહીં પણ 70 વખત સાત વાર। ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય, તેને પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું। તેને હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનો દેવો હતો, દેવ વાળવાનું એનું રજૂ નાવું હતું। એટલે રાજાએ તેને અને તેના વૈરી છોકરાને તથા તેની બધી માતાને વેચીને દેવ વસૂલ કરવાનો હુકમ કર્યો। પેલો નૌકર રાબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, જરા કમી જાઓ, મા બાપ હું આપનું બધું દેવ ભરપાઈ કરીશ। આથી માલિકને દયા આવી અને તેને દેવ માફ કરી નોકરને જતો કર્યો, પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લેણું હતું, પણ તેને રસીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર। એનું નોકર પગે પડ્યો અને કાળાવાળા કરીને બોલ્યો, ખરા જરા કમી જાઓ,
હું તમારો દેવ ભરપાઈ કરીશ. પણ તેને માન્યું નહીં અને જઈને દેવ વાળતા સુધી તેને જેલમાં નકાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી. અને માણિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું મળતા સુધી તેને નિભાવવાનો હુકમ કર્યો. જો તમે પણ પરસ્પર થોડા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે કરશે. આ પ્રભુની વાણી છે. તમારી સાથે આ જ પ્રમાણે કરશે. કોઈ સંત છો? કોઈ સંત હોય તો હા પૂછે છે. સંત પાઉલ કહે છે, આપણે રોજ રોજ સારા કાર્યો કરીને પવિત્ર બનવા માટે પ્રયત્ન કરીએ છીએ. તે માટે શું કરવું જોઈએ આજે આ ત્રણેતર માંજરમાંથી આપણને બતાવવામાં આવશે. ધર્મસભા આપણને બતાવે છે કેવી રીતે આ દુનિયામાં જીવન, શરૂઆતમાં મેં કહ્યું પ્રમાણે આપણે આ દુનિયામાં કેટલો સમય જીવવાનો, માંડી માંડીને કદાચ 100 વર્ષ સુધી અમુક લોકો જીવે. હવે તો મૃત્યુ માટે કંઈક કોઈ મર્યાદા પણ નથી નહીં. નાના બાળકોને પણ હાર્ટ એટેક થાય છે, કેન્સર થાય છે, અચાનક મરી જાય. અને આપણે તો અહીંયા બેઠા છીએ ત્યારે આપણને ખબર નથી આપણે કેટલા દિવસ કેટલો સમય જીવવાના છીએ. આવતીકાલે આ સમય આપણે ક્યાં હોય આપણને ખબર નથી. તો આપણું જીવન જીવીએ, આપણે આ દુનિયામાં શા માટે જીવીએ છીએ? ધર્મસભા આપણને આપણે ઈશ્વરને પામવા માટે કે મૃત્યુ એટલે શું? જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય એને શું કહેવાય? મૃત્યુ કહેવાય. અને આત્મા પરમાત્માને પ્રાપ્ત થવા માટે જાય એને તો અનંતકાળ જીવન જીવા જીવન જીવવા માટે આત્મા પરમાત્માને પ્રાપ્ત એ આશા સેવીને આપણે જીવન જીવીએ છીએ. જો પછી આપણે શા માટે અહમ ગર્વ અને અડોશી પ્રત્યે એટલો બધો ઈર્ષા નફરત શા માટે એટલે પ્રભુ ઈશુ આપણને કહે છે, જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે એ પ્રમાણે કરશે. એ પ્રમાણે એટલે ભેંગી નાખવામાં આવશે યા નરકમાં ભેંગી. એટલે એ વસ્તુ પણ હકીકત છે. નરક અને સ્વર્ગ આપણે જે કંઈ કરીએ છીએ એના બદલે આપણે આજ આપણે કશું ગોતું પડે. સૌપ્રથમ આપણે શાંતિમય જીવન જીવવા માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ દરેક વ્યક્તિ પોતાને જાતને માફી આપવી જોઈએ. અમુક વખત અમુક લોકો શા માટે આત્મહત્યા કરે છે ખબર? પોતાના ઉપર પોતાને શત્રુ તરીકે માને છે એવા લોકો પોતાને માનતા નથી, પોતાને પ્રેમ કરતા નથી અને જાતને એ કરી રાખે એટલે આત્મહત્યા કરે છે. પોતાને માફી આપવા માટે તૈયાર નથી. અમુક વસ્તુ આપણે અમુક વસ્તુ કરીએ ત્યારે પોતે જાણવી હું આ બધું કેમ કરું છું, હું શા માટે પાપ કરું છું, ખ્યાલ નહીં આવે ત્યારે આગળ જીવવા માટે ઈચ્છા. સત્સંગ
આપણી પાવન ધર્મ સભા પોતાના સ્વામી યીશુની ઈચ્છાને વશ વર્તે, યીશુ એની સગળી ખામીઓ દૂર કરે તથા બધી નિષ્ફળતાઓમાંથી એને ઉગારી લે એ માટે પ્રાર્થના કરી. બધા દેશોની સરકારો સત્તાની લાલસાથી દૂર રહે, પોતાના લોકોનું હંમેશા ભલું કરે, ન્યાય શાંતિ અને સ્વતંત્રતા ટકાવી રાખે, ને પોતાના દેશ ભાઈ બહેનોના બધા કષ્ટો દૂર થાય, તેમની તંદુરસ્તી સચવાય ને બધી રીતે તેમને રાહત પહોંચે એ માટે પ્રાર્થના કરી. અહીં ભેગા થયેલા આપણા સૌ પ્રભુ પર ને એકબીજા પર સાચા દિલથી પ્રેમ રાખીએ ને આપણી શ્રદ્ધાને કદી ઝાંખી પડવા ન દઈએ એ માટે પ્રાર્થના કરીએ. સનાતન પર તમારા પુત્રને કૃદાવે અને સત્ય જાણવા પામ્યા છીએ અને એમના બલિદાનથી તમારા સંધાનો બન્યા છીએ. તમારા સૌની પર કરુણા ભરી નજર કરો, અમને પાપથી મુક્ત કરો, અમારું સૌનું અજ્ઞાન કાઢો અને અંતે અમને સૌને તમારા સનાતન રાજ્યનો પૈસો બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. હે પ્રભુ, તમારા સૌ ભક્તોની સેવાથી પ્રસન્નતા, તમારા મહિમા અર્ધે ચડાવેલું પ્રત્યેક વ્યક્તિનું નૈવેદ્ય સ્વીકારી લો, તમારા પ્રતાપે સમસ્ત ધર્મ સભાનો કલ્યાણ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો, સૌ ઈશ્વરનું ધ્યાન ધરો, પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, તમારામાં અમે જીવીએ છીએ અને હરીએ ફરીએ છીએ, દિન પ્રતિદિન તમારા વાત્સલ્યનો અનુભવ કરીએ છીએ. યીશુને મૃત્યુમાંથી સજીવન કરનાર શક્તિ તમે અમારામાં સિંચી છે અને અમને અમર જીવનની અદ્ભુત ગાયત્રી બક્ષી છે. તેથી હે રાજરાજેશ્વર, અમે નિત્ય પરમ આનંદની આશામાં માંડીએ છીએ અને સંસારની આ યાત્રા ઉમંગ અને ઉલ્લાસથી કાપતા કાપતા તમારી અખંડ સુધી કરતા રહીએ છીએ. જેથી અમારે માટે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્તના સાક્ષાત ખાતર મોતરે પેટલો તેવેલાએ તેમને રોટલી લીધી, તમારી આ વાત સુધી ઉછાળી અને રોટલા ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે કે તમારી ખાતર અર્પણ તમાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આ વાત સુધી ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, જો તમે આમાંથી પીવો, અમારા રોગીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું રોગી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિ અર્થે રેડવાનું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો.
આપણે ધર્મ સંસ્થાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મારણને નિર્ધારનું સ્મરણ કરીને તમને કહી દીધા, આ શાશ્વત જીવનના રોટી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાહિત્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈશ્વર કૃષ્ણના દેહરેખનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. પ્રભુ દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર આર્મી વગની સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ વૃદ્ધિ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સહગત ભાઈ બહેનોને યાદ કરો. તેમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો. અનીશ જડેતા, કુમારી મરિયમ, પુણ્યેશનો પ્રતિત્વ અને યોગે યોગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર યેશુ ખ્રિસ્ત દ્વારા તમારા ચણગાન ગાવાનું સદભાગ્ય આપો. પવિત્ર આત્મા સાથેની ભૂમિ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. જ્યારે આપણે પ્રભુ ઈશુ પોતે શીખવાની પ્રાર્થના એમાં આપણે પણ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ હું જે જ્યારે માફી આપું છું એ પ્રમાણે તમે મને માફી આપો તો ત્યારે એક રૂપ મળી જશે એ બીજાને માફી આપીએ. અને આપણે જેમ બીજાને માફી આપીએ છીએ પ્રમાણે ઈશ્વર પણ આપણને માફી આપવામાં આવશે. એ યાદ થઈને એ બીજાને માફી આપીને પોતાની જાતને માફી આપીને ઈશ્વર પાસેથી માફી મેળવવા માટે ખૂબ જ પ્રાર્થના કરતી ભાવે બોલીએ. એ પ્રભુ સગળ પાપથી અમને મુક્ત કરો તમારી દીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કૃપા અમારા પર વરસાવ ધરી તમારી શાંતિ ચાહે તમને સંભાળી રાખો. તમારા શિષ્યોને તમે કહ્યું તો તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તો દેખતા બક્ષવાની કૃપા કરો. અમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પ્રવેશો સર્વદા જીવન દાદા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. શાંતિ શુભેચ્છા પાઠવીએ. પરમ પવિત્ર આ પાપ નિવારક આ જગત ના ઉદ્ધારક જીવનમાં માણસ જેવો માણસ બનીને જીવ્યા, તમે આ પ્રતિમાનો આશીર્વાદ તે અમને પ્રભુ યીશુ અમારી વચ્ચે જીવ્યા હતા તેની યાદ દેવડાવે છે. તેને અમે હંમેશા અમારી સામે રાખીને યીશુને અમારા અંતરમાં અવતારવા મથતા રહીએ. તેણે છેવટે એમને પૂરેપૂરા આત્મસ્થાન કરીને સદાને માટે એમની સાથે એકરૂપ બની જઈએ. આ પ્રાર્થના મેં અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. સુધી વચન ઉચ્ચારીએ છીએ તે પ્યારા દ્વારા ઉચ્ચના રક્તના સૌભાગ્ય બનીએ છીએ. અને જે રોટીના ટુકડા કરીએ છીએ
તેના દ્વારા ઇષ્ટના દેહના સર્જાવી દઈએ છીએ. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ દિવ્ય પ્રસાદ વડે અમારા તન મન પર પૂરો પ્રભુત્વ જમાવો. અમે અમારી દુર્વૃત્તિઓ ખેંચે તેમ ના ખેંચાઈએ, પણ તમે ચલાવો તેમ ચાલીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ક્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા. ભાઈ જેવા સાડુભાઈ, હાર્દિકભાઈ, મારા સાહેબ ભારતી, ડોક્ટર સુમિત દાદી, મારી દીકરી મોના અને અમરી કુમારે તમારા મહિનાથી તમે જોઈ શકો, દેવર માવતા બાળકને મળતા હતા, ગર્ભજીઓને મળતા હતા, પણ એના હાથે અમે પણ અહીંયા આવ્યા ત્યારે સરપ્રાઈઝ થઈ ગયો. અને તમે તો એક એક વસ્તુને માઇન્યુટ ધ્યાનમાં લઈને કર્યું છે, કશું ખૂટ્યું નથી. દરેક બાબતમાં મારા પ્રશંસક છે. અને આ પછી જે ઉત્તમ શબ્દો કયા એ માટે ખરેખર બધે તમારા મનનો પુષ્કળ આભાર માનું છું. આજનો દિવસ મારા હૃદય માટે બહુ જ આનંદનો દિવસ છે, કારણ કે જયંતિભાઈ મારા મોટાભાઈ અને એમનું જ્યારે લગ્ન થયું મારા ઇન્દુભાભી, ત્યારથી મારા પરિવારની સાથે અમારે ચોથી પેઢી સાથે સાથે અને અમારો પ્રેમ એ આજ દિન સુધી જળવાઈ રહ્યો છે. કારણ પ્રભુનું વચન કહે છે એ માટે જો ખ્રિસ્તમાં ફિલિપને પત્ર એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મન ના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલ ના થાઓ. અને આ આજની તાતી જરૂરિયાત છે. લાંબુ પેશું બોલવાનું નથી, પરંતુ એવો પ્રેમ અમે અમારા ભાઈ અને ભાભીનામાં જોયો છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અથવા તો સુજીતાની અંદર પ્રભુનું પવિત્ર વચન ગવાય અને એની ફસલ પેદા થાય, ઘણા બધા લોકો પ્રભુને ઓળખે. આ દિવસોમાં સૌથી મહત્વની વસ્તુ જે ફાધરી કહ્યું છે કે તમે તમારી રૂઢિકરણીઓ માણસોની આગળ એવી રીતે બતાવો કે તેઓ તમારા રૂડા કાર્યો જોઈને આકાશ તમારા બાપની સ્તુતિ કરે. એ જ આપણી સાચી સુવાર્તા છે. મારું જીવન એ મારી સુવાર્તા છે, મારું જીવન એ મારો સંદેશ છે. અને ફિલિપને પત્ર લખતા પાઉલ આપણને જણાવે છે કે તમે એકબીજા ઉપર પ્રેમ રાખો. એની આગળ પણ બહુ સુંદર આપણી સુવાર્તા 12મો અધ્યાય અને 31મી વચન મેં સવારે બધા વચનો વાંચ્યા ત્યારે મને બહુ જ આનંદ થયો કે જેઓ પોતાની જાત ઉપર એટલો જ તમારા પડોશી પત્ર પ્રેમ રાખો. અને પ્રેમ કરનાર એ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. કારણ કે યોહાન 3 શું કહે છે કે દેવે જે કોઈ એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો પિતા કે એકાકી જિંદગી કહ્યો કે સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. જયંતભાઈ, મેજર સાહેબ તરીકે હૃદયથી તમારો અને તમારા પરિવારનો આભાર માનું છું. અને મારી એવી પ્રાર્થના છે કે આ ઈસુવાળી એક ગીત ગાઈને હું આ વક્તવ્ય હું ઘટું નાનું ગીત છે
કે પ્રભુ આવો તમે મારી આશીર્વાદ નગર એ દર્શન પ્રભુ એમને આપ્યું છે એટલે તમે પણ એ પ્રાર્થના કરજો મારી પણ પ્રાર્થના છે અને
ચોક્કસ પ્રભુ એના દિવસ એના સમયની અંદર કાર્ય કરશે. અને ફરીથી હું બધાનો આભાર માનું છું, જેમથી તમારા પરિવાર માટે, દરેક બાળકોને માટે, સભાજનો માટે, બધાનો તમારો આભાર માનું છું. અને જેમથી તમારો આભાર માનું છું મને તક આપી બોલવાને માટે, અને તમારા બધાનો પુષ્કળ આભાર માનું છું. તમે પણ પ્રાર્થનામાં સુચિત્રા ગામને યાદ રાખજો, પ્રાર્થના કરજો, અને આના દિવસમાં અદ્ભુત બાબતો આ ગામની અંદર થશે. અને મારી પ્રાર્થના એ જ છે કે પ્રભુ દરેકને બચાવે. તો તમે મને સાંભળી મારે તમારો અનુભવ આ ઘર પ્રભુ માટે જ બનાવ્યું છે. પ્રભુ તેમાં અવશ્ય વાસો કરશે. નાના બાળકો યુવાનોને અહીં આવવા ખાસ નિમંત્રણ છે. તમે બધા અહીં આવશો અને તમારા દુઃખો, દર્દો અને મુશ્કેલીઓ પ્રભુને અર્પણ કરશો. આ જીવતો પ્રભુ તમારા દુઃખો હરશે ને તમારી મુશ્કેલીઓ અવશ્ય દૂર કરશે. જીવતા પ્રભુ અજબ ચમત્કાર કરશે. તમારી વિનંતીઓ, પ્રાર્થનાઓ પ્રભુને ચરણે ધરી પ્રભુને ઊંચે ચડાવશો અને માતા મરિયમને તમારી વિનંતી આપશો. તમારી વિનંતીઓ પ્રભુ અવશ્ય સાંભળશે. આ ભાઈ તો અટવાવી દઉં, જવાનો અર્થ થઈ ગયો. પણ મારા દાદા ઉતરે પડી ગયા કે તમે ગમે તે કરો, મને મારા પ્રભુમાં વિશ્વાસ છે અને તમારામાં વિશ્વાસ છે. તમે એને દવા આપો અને સારું થઈ ગયા. એક આની સંતોષ ખાતર દવા આપી ટીકા આપ્યા, ઘરે લાવે મારી ભાઈ ટીકા દીધા. ત્રીજા દિવસે એને પાણી માગ્યું, ધૂપ પણ ઉડી. બીજા દિવસ મારી લઈ ગયા આણમાં, તમે હતું નથી. અને એ પ્રસંગ મારા બાબુથી મને કહ્યો. હું તો ત્યારે નાનો હતો, તો ઈશ્વરે મારા માટે અને મારે જીવતા રાખ્યું. એનો આજે આભાર માનું છું અને ધીરે ધીરે પણ મારું ચરણે ધરી લો બધું સાચી અને પણ ઘણી મુશ્કેલીઓ પડી જાય. જે ભાઈ ગયો ગયા સમાજના પ્રમુખ ભાઈ તો ત્યારે ઘણી મુશ્કેલીઓ હતી, પણ મૃત્યુ ફટ સુધી મામલા ઉમેલા છે. અને જ્યારે આ સોચિત્રાની અંદર અત્યારે સમગ્ર કહેવાય છે કે કદાચ બે ચાર ક્રમો હશે, અને જ્યારે આટલું ઓટલા કામ કર્યું છે અને હું પ્રભુમંદિર બનાવીને લોકોને પ્રભુ જણાને સમર્પિત કર્યું છે, ત્યારે ખરેખર જે બીજ ભાગરોએ ત્યાં ગોબરીમાં નાખ્યા હતા અને લોકસભા પૂરી થાય છે. આજે જેમ મેં જે મહેનત કરી છે અને પોતાનું જે એક અર્પણ કર્યું છે આ સમાજને માટે, અહીંયાની જનસભા માટે, એ જ રીતે જે મુખ્યની રીતે અહીંયા ખુલ્લે ફાવે ત્રણ આ ત્રણ કુટુંબોમાંથી 300 કુટુંબો થઈ જાય, પ્રભુને ઓળખતા થઈ જાય. એવું જ જેટલા લોકો છે પાંચ લોકો હોય, પાંચ લોકો પણ ત્યાં કાવાડી બનાવી.